Today is Holi. આજે હોળી છે. તેનો મતલબ છે કે જાણવું કે જીવન મૂળભૂત રીતે ખૂબ જ ઉલ્લાસપૂર્ણ પ્રક્રિયા છે. પણ પોતાની બૌદ્ધિક ક્ષમતાને કેવી રીતે ઉપયોગમાં લેવી તેના અનુભવનો અભાવ છે. પાયાની બે શક્તિઓ, યાદશક્તિ અને કલ્પના શક્તિ. લોકોએ બધું યાદ રાખે છે જે ન રાખવું જોઈએ, અને તે બધું ભૂલી જાય છે જે યાદ રાખવું જોઈએ, અને તેઓએ બધી વસ્તુઓની કલ્પના કરે છે જેની કલ્પના ન કરવી જોઈએ. તેઓ કોઈ એવી વસ્તુની કલ્પના નથી કરી શકતા જે તેમનું જીવન સુંદર બનાવી શકે. તો હોળી એ લોકો જેઓ આના વિશે નથી જાણતા, આ દિવસે ભારતભરમાં લોકો એકબીજા પર રંગ ફેંકે છે. તેઓ પોતાને રંગમાં તરબોળ કરી દે છે. આ દિવસે લોકો માથાથી લઈને પગ સુધી જાત જાતના રંગોમાં રંગાયેલા હોય છે, તે દર્શાવવા કે જીવનનું મૂળ ઉમંગ છે અને તે કેમ આટલું બધું ગંભીર બની ગયું છે. તેનું કારણ છે કે આપણે એ વસ્તુઓ યાદ રાખીએ છીએ જે ન રાખવી જોઈએ, અને આપણે બધી વસ્તુઓની કલ્પના કરીએ છીએ જે ન કરવી જોઈએ, માત્ર તેને રોકવા માટે. સતત ચાલી રહેલી તમારી પોતાની બકવાસ સાથેની તલ્લીનતાને મોટાભાગના લોકો માને છે કે તે શક્ય નથી, કારણ કે તેઓએ પોતાના વિચારો સાથે પોતાને ઓળખાવાનું બંધ નથી કર્યું. એકવાર જ્યારે તમે તેને પોતાની સાથે ઓળખાવો છો, પછી તમે તેને રોકી ન શકો. રોકવાની કોઈ જરૂર નથી, તમારે માત્ર પોતાને તેની સાથે ઓળખાવાનું બંધ કરવાનું છે, કારણ કે તમારા વિચારોની માહિતી તમે બહારથી લીધી છે, નહીં કે તમારા વિચારોની માહિતી તમારી નથી, ઉધાર લીધેલી છે. જો તમે ફક્ત જુઓ કે આ મારી નથી, તમારે માત્ર આટલું જ કરવાનું છે. તો હોળીનો મતલબ એ પણ છે કે આપણા જીવનની બધી નકામી વસ્તુઓને બાળી દેવી. આ દિવસે લોકો બધા જૂના કપડાં બહાર કાઢે છે અને પડોશના બાળકોના રમકડાઓ પણ. તે એક ધંધો છે. તેઓ બધી જ જાતની વસ્તુઓ જેની તેમને જરૂર નથી તેનો શેરીમાં ઢગલો કરે છે અને તેને બાળે છે. આ કંઈ જૂના કપડાં બાળવા વિશે નથી, આ વીતી ગયેલા એક વર્ષની યાદોને બાળવા વિશે છે, જેથી તમે આજે એક તાજા જીવન જીવા બની શકો, ઉલ્લાસપૂર્ણ અને પૂરેપૂરા જોશમાં.